તો લોકસભા ઇલેક્શનના કોંગ્રેસ ઉમેદવાર શરૂ કર્યો લોકસંપર્ક, જેમાં કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરની નડાબેડથી અંબાજી સુધી યાત્રા યોજાઈ. જ્ઞાનીબેન ઠાકોરે લોકોના આશીર્વાદ મેળવી અંબાજીના દર્શન કર્યા હતા. શક્તિપીઠ ખાતે આશીર્વાદ મેળવી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બનાસકાંઠા કોંગ્રેસ પ્રમુખ, ધારાસભ્યો સહિત કાર્યકરો હાજર રહ્યા હતા. કોંગ્રેસ પાર્ટીએ જે વચનો કર્યા છે તે પૂરા કરવાની ખાતરી પણ જ્ઞાનીબેને આપી. જ્ઞાનીબેન એ માત્ર પ્રતીક છે. અમારો જે ચૂંટણી ઢંઢેરો છે એ એઆઈસીસી અને કોંગ્રેસનું મોવડી મંડળ નક્કી કરશે, અને એ જે વાત મૂકશે એ અમે લોકો સમક્ષ મૂકશું. અત્યારે માં જગદંબા 51 શક્તિપીઠમાં અંબાજીના દર્શન કરવા માટે, એમના આશીર્વાદ લેવા માટે અમારી ટીમ આવી છે. 2004 અને 2009માં જ્યારે પણ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની ત્યારે જળ જમીનને જે કંઈ અધિકારો આપવાના હોય, એજ્યુકેશનનો એક્ટ હોય, મનરેગા હોય, આદિવાસીઓની જમીન પોતાની જે કબજાવાળી છે એમના નામે થાય, આવા અનેક નિર્ણયો લઈને કાયદા બનાવ્યા, એ ક્યાંક ને ક્યાંક વર્તમાન સરકાર એનો અમલ નથી કરતી અને એના કારણે લોકોને ન્યાય નથી મળતો. ફરી અમે લોકો પાસે વિનંતી કરી અને એમના આશીર્વાદ માંગીએ કે અમને આશીર્વાદ કોંગ્રેસ પાર્ટીને મળશે. તો જે કોંગ્રેસે 2004 અને 2009માં જે કાયદાઓ બનાવ્યા એ કાયદાઓનો પૂરેપૂરો અમલ થાય એવા પ્રયત્નો કોંગ્રેસ પાર્ટી અને એના સાથી પક્ષો કરે.